જી પોલીસની પાર્ટીમાં પાડ્યો પોલીસે ભંગ અને સતત દારૂબંધીની બહુ જ મસમૂટી વાતો કરવામાં આવે છે પબ્લિકને તકલીફ ત્યાં છે કે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ આવી ઘટનામાં સંડોવાય છે પકડાય છે ત્યારે તેના ઉપર જે પ્રકારનો ચાર્જ લગાવવામાં આવે છે તેને છે ને એક ગુનેગાર એટલો મોટો ગુનેગાર બનાવી દેવામાં આવે છે કે નહીં દારૂ પીતા પકડાયો જ કેમ આ પ્રકારનું વલણ આપણે ભૂતકાળમાં પણ જોઈ ચૂક્યા છે ત્યારે હવે પોલીસ જ પોલીસના સકંજામાં દેખાઈ રહી છે અને હવે આ પરિસ્થિતિ સામાન્ય લોકો ઉપર કેવી અસર કરે સૌથી પહેલા તો એઝ અ સામાન્ય લોકો નાગરિક ઓફ ગુજરાત એન્ડ ઇન્ડિયા મને થાય છે કે મારી જોડે બહુ મોટું ચીટિંગ થાય છે ધોકાધડી થાય છે કારણ કે અહીંયા એઝ અ નાગરિક તમારે આ બધા જ પાલન કરવાના તમારા શું કહેવાય ફરજના પણ મારા હક મને મળતા નથી ત્યારે ઊંધું લોકો ઘણી વાર કે છે કે આપણે શું કે આપણે હક લઈ લઈએ છીએ ફરજ નથી પૂરી કરતા હું અહીંયા ઊંધું કહેવા માંગુ છું કે મારા બધા જ હું ફરજ પાલન કરું છું ને મને મારા હકો છીનવી લયા છે મારું દેશ મારું કોન્સ્ટિટ્યુશન જે મને હક આપે છે કે આ મારા હક છે મારા છીનવાય છે અને અનફોર્ચ્યુનેટલી પીપલ ઇન પાવર પીપલ ઇન પાવર એટલે જેમ કે પોલીસ ઇઝ ઇન પાવર ગવર્મેન્ટ ઇઝ પાવર જ્યુડિશિયરી ઇઝ ઇન પાવર ધીઝ આર ઓલ કોલ પીપલ ઇન પાવર આ પીપલ ઇન પાવર જ જે લોકોનું કામ છે જે લોકો મારી જ સેલરી લે છે તમારી ને મારી એટલે આપણે જે ટેક્સ આપીએ છીએ એની જ સેલરી લે છે અને આપણી જોડે દાદારી કરે છે આપણી જોડે અન્યાય કરે છે આપણું શોષણ કરે છે અને આપણે અહીંયા જોઈને આવી રીતે ડિબેટ કરીએ છીએ અને બિચારા બારમાં તો એટલીસ્ટ બોલવાનો ચાન્સ મળે છે તમને થેન્ક યુ કહું બેન બિચારા બાર વાળાઓને તો બોલવાનો ચાન્સ બી નથી મળતો ને સહેન કરી રહ્યા છે એટલે આ ક્યાં સુધી ચલાવશું આપણે એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા આઈ એમ વેરી પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન બટ હું ક્યાં સુધી ચલાવીશ કે મારી પાસે આટલું આટલી એક વ્હાઈટ લાઈન આટલી આગળ ગઈ મારી મારું ટાયર ગાડી હોય એટલે થોડું જજમેન્ટ ના બી હોય તો આટલું ટાયર ગયું અને 300 રૂપિયા લીધા ચલો ડન છે મેં ગુનો કર્યો છે સારું ચલો આ ગુનો કહેવાય બહુ મોટો ગુનો કરે એઝ પર લો ઓકે કેવી રીતે લો બન્યો ક્યાંથી પાસ થયો એમાં બી મારાથી બોલાય નહીં કારણ કે જયારે એમપીઓ અને એમએલએ ને પોતાની સેલરી ઇન્ક્રીઝ કરવાની હોય છે ને ત્યારે એ લોકો અંદર અંદર ઝઘડતા નથી ત્યારે પેલું વોકઆઉટ બી થતું નથી એક જ શું કહેવાય એક જ સેશનમાં 15 મિનિટમાં યે કરે ને પાસ થઈ જાય છે અહીં બી જયારે ગુજરાતમાં બી એવું કરવાનું હતું યે કરીને પાસ થઈ ગઈ બરોબર છે પણ જયારે આપણા સિટીઝનોના હકોની વાત આવે છે એ લોકો માટેની વાત આવે છે જેને આપણે ચૂંટીને લાયા છીએ જેને આપણે ભરોસો રાખ્યો છે ખોબલા ભરીને વોટો મળ્યા છે એ લોકો સિટીઝનોને કચડી રહ્યા છે આઈ શુડ યુઝ ધ વર્ડ કચડી રહ્યા છે એટલા માટે કારણ કે હવે આ એક્ઝામ્પલ હવે હું આ પર્ટિક્યુલર એક્ઝામ્પલની વાત કરું સત્ય છે કે ગુજરાતમાં આપણે બહુ ઘમંડથી કહીએ છીએ ને કે અમારી છોકરી રાતે બી ફરી શકે કોઈ પ્રોબ્લેમ નથી અમારે આ છે તે છે આપણે ઘમંડ રાખીએ છીએ એટલા માટે બી ઘમંડ છે ને આ સત્ય છે કે બીકોઝ દારૂબંધી છે ભલે ઓપનલી અરે ઘર ઘરમાં છે આપણને ખબર છે પણ ઓપનલી નથી એટલે એટલીસ્ટ ઇટ ઇઝ હેલ્પિંગ 50% નોટ 100% એટલીસ્ટ ઇઝ હેલ્પિંગ 50% આપણે જે ઘમંડ રાખી રહ્યા છીએ આજની તારીખમાં સિટીઝનો તોડે પછી શું થાય સિટીઝનો શું વિચારે કે પોલીસો તોડેથી લાવીને આપણે બી સેટલ કરીને કરીએ અગર આપણે સાચું કહું તમે આ બંધ કરી દો તમે આ ટ્રાફિકના બધા પૈસા જે આટલા બધા લીધા છે બંધ કરી દો ખાલી પોલીસો પારે આ ખાલી રેડો પાડશો ને બરોબર છે ગવર્નમેન્ટમાં જાય ઓપન બતાવવું પડે કે જાણે કે મેં ના કહું કે છેલ્લા 6 મહિનામાં 51 કરોડ નો મેમો અમદાવાદ નો છાપ્યો છે એક જ મિનિટ 51 કરોડ નો ખાલી અમદાવાદ નો મેમો છપાયો છે 24 કેમેરા ના છપાયા છે એટલે અગર માની લો કે અગર એટલે એ તો જાહેરમાં બતાવવું પડે આ જે પૈસા જે કરોડો છે 51 કરોડ એ સામે કશું નથી આ કરોડો રૂપિયા બધાના ગજવામાં જાય છે ઉપરથી લઈને નીચે લેવલ સુધી ને એ બી કહી દઉં મારા ફ્રેન્ડઝોને કહી દઉં ખબર હોય તો કે આ બધા પૈસા લોકો પોતાના એકલા ઘરે નથી લઈ જતા આ પૈસાઓથી ઇલેક્શનો લડાય છે એટલે કોઈ ગલત ફેમી ના રહેતા કે પેલા પૈસાથી અને આ દારૂ